नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ફોલોઅપ કેમ્પનો આયોજન કરવામાં આવ્યું છે। નવસારી જિલ્લા આરોગ્ય શાખા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સિકલ સેલ ડિસીઝ ધરાવતા દર્દીઓના મેડિકલ ફોલોઅપ કેમ્પનો આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં આ મહિનામાં 4 દિવસ નવસારી જિલ્લાના 4 સ્થળો પર કરવામાં આવશે। કેમ્પમાં સિકલ સેલ દર્દીઓને માર્ગદર્શન તથા નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ અને સારવાર પૂરી પાડવામાં આવશે। આ કેમ્પ આજે નવસારી ચીકલી ખાતે આવેલા તાલુકા હેલ્થ કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં નવસારી જિલ્લા આરોગ્ય અધિકારીઓએ હાજરી આપીને દર્દીઓની તપાસ કરી હતી। હવે વાત એમ છે કે નવસારી જિલ્લો એ આદિજાતિ જિલ્લો ગણાય છે। 80% કરતાં વધુ વસ્તી એ આદિજાતિ વસ્તી છે અહીંયા, અને આદિજાતિ વસ્તીમાં સિકલ સેલ રોગનું પ્રમાણ વધુ હોય છે, એટલે આદિજાતિ વસ્તી આ સિકલ સેલથી વધુ પ્રભાવિત થતી હોય છે। ત્યારે નવસારી જિલ્લામાં હાલમાં 1745 જેટલા સિકલ સેલ ડિસીઝ ધરાવતા દર્દીઓ છે અને 45,000 કરતાં વધુ સિકલ સેલ ટ્રેક એટલે કે વાહકના વ્યક્તિઓ છે। સિકલ સેલના દર્દીઓને વારંવાર પડતી મુશ્કેલીઓ જેવી કે હાથ પગના સાંધાનો દુખાવો, વારંવાર તાવ આવવો, કમળો વારંવાર થવો, ફેફસાના રોગોની બીમારી, એવી અન્ય કોઈ બીમારી જેના હાડકાં ઘસાઈ જવા, સાંધા ઘસાઈ જવા, આવી બીમારીઓની સિકલ સેલના ડિસીઝ ધરાવતા દર્દીઓ પીડાતા હોય છે। તે માટે આજે તમામ વિભાગના તજજ્ઞો જેવા કે મેડિસિન વિભાગના ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, સ્ત્રી રોગના નિષ્ણાંત ગાયનોકોલોજિસ્ટ, બાળ રોગ માટેના નિષ્ણાંત, જનરલ સર્જન, સર્જન અને ઓર્થોપેડિક હાડકાના તજજ્ઞ, આ તમામ તજજ્ઞોની સેવાઓ આજે આ સિકલ સેલ ડિસીઝના દર્દીઓ માટે ઉપયોગી બને તેનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓના રોગનું નિદાન કરવામાં આવશે તેમજ દર્દીની તકલીફનું નિવારણ કરવામાં આવશે। તમામ દર્દીઓનું બ્લડ સેમ્પલ લઈને આજે તેનું પરીક્ષણ કરવામાં આવશે, જેમાં જે દર્દીઓને કોઈ પણ પ્રકારની વધારાની તકલીફ થતી હોય તે દર્દીઓ માટે વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવશે અને તમામ રોગોનું આ દર્દીઓ માટે નિવારણ કરવામાં આવશે। સિકલ સેલના દર્દીઓને કોરોનાની રસી પણ મૂકવામાં આવે છે। આ પ્રકારના દર્દીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવાના કારણે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તેથી તે લોકોને કોરોનાનું સંક્રમણ થાય તો તેવી પરિસ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે। પરંતુ સદનસીબે નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 5 જેટલા સિકલ સેલ ડિસીઝના દર્દીઓને કોવિડ સંક્રમણ થયું છે, પણ તમામ દર્દીઓ યોગ્ય સારવાર લઈ સાજા થઈ ચૂક્યા છે। કોઈ પણ સિકલ સેલ ડિસીઝ ધરાવતા દર્દીઓનું કોરોનાના કારણે મોત થયું નથી। જો કે તમામ સિકલ સેલ ડિસીઝ ધરાવતા દર્દીઓને કોરોના વેક્સિન આપવામાં આવી ચૂકી છે। આજ રોજ નવસારી જિલ્લામાં સિકલ સેલ ડિસીઝના દર્દીઓ માટે મેડિકલ ફોલોઅપ કેમ્પ યોજવામાં આવેલ છે। નવસારી જિલ્લો એ આદિજાતિ જિલ્લો છે, 80% કરતાં વધુ વસ્તી એ આદિજાતિ છે અને આદિજાતિઓમાં સિકલ સેલ રોગનું પ્રમાણ વધારે છે, એટલે આદિજાતિ વસ્તી જે છે એ સિકલ સેલથી પ્રભાવિત છે। નવસારી જિલ્લામાં હાલમાં 1745 જેટલા સિકલ સેલ ડિસીઝના દર્દીઓ છે અને 45,000 કરતાં વધુ સિકલ સેલ ટ્રીટ એટલે કે વાહકના વ્યક્તિઓ છે। સિકલ સેલ ડિસીઝના દર્દીઓને વારંવાર પડતી મુશ્કેલીઓ જેવું કે હાથ પગના સાંધાનો દુખાવો, વારંવાર તાવ આવવો, વારંવાર કમળો થવો, ફેફસાના રોગોની બીમારી, એવી અન્ય કોઈ બીમારી જેના હાડકાં ઘસાઈ જવા, સાંધા ઘસાઈ જવા, આવી બીમારીઓથી એ લોકો પીડાતા હોય છે, તે માટે આજે તમામ વિભાગના તજજ્ઞો, મેડિસિન વિભાગના ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, બાળરોગ નિષ્ણાત, સ્ત્રી રોગ નિષ્ણાત, ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિક હિમેટોલોજિસ્ટ એટલે કે બાળ રોગ માટેના જે હિમેટોલોજિસ્ટ, સર્જન, જનરલ સર્જન અને ઓર્થોપેડિક સર્જન, હાડકાના તજજ્ઞ, આ તમામ ડૉક્ટરો ની સેવાઓ આજે અત્રે અહીંયા સિકલ સેલ ડિસીઝના દર્દીઓને ઉપલબ્ધ કરવામાં આવશે અને આ દર્દીઓને જે કંઈ તકલીફો છે એ તકલીફોનું નિવારણ કરવામાં આવશે। તમામ દર્દીઓનું બ્લડ આજે સેમ્પલ લઈને એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે, લેબ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। જે દર્દીઓને કોઈપણ પ્રકારની વધારાની તકલીફ થતી હોય તે દર્દીઓને વધુ સારવાર અર્થે અન્ય આપણી આયર હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવશે અને આ તમામ રોગોનું અહીંયા નિવારણ થાય। એક સર, જિલ્લામાં કેટલા દર્દીઓ છે કોમોર્બિડ કન્ડિશનમાં આવે છે?
कोरोना संक्रमण चाली रह्यो छे एमने वेक्सिन आपवानी शुं कामगीरी थई ने सिकल सेल ना डिजीज ना दर्दीओ ने कोमोर्बिड गणवामां आवे छे ने सिकल सेल डिजीज ना दर्दीओ ने तमाम ने कोविड माटेनी रक्षी पण आपवामां आवे छे। सिकल सेलना दर्दीओने હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવાના કારણે એ લોકોની અંદર રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી પણ ઓછી હોય છે, જેથી જો એ લોકોને સંક્રમણ થાય કોવિડનું તો એ વધારે ગંભીર થઈ શકે છે। સદનસીબે આપણા જિલ્લામાં અત્યાર સુધીમાં 5 જેટલા સિકલ સેલ ડિઝીઝ દર્દીઓને કોવિડનું સંક્રમણ થયું છે, પણ તમામ દર્દીઓ યોગ્ય સારવાર લઈને સાજા થઈ ગયા છે। કોઈ પણ સિકલ સેલ ડિઝીઝ દર્દીનું મોત કોવિડના કારણે થયું નથી। આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।